અમદાવાદ કોંગ્રેસમાં એક સાંધો ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના ચૂંટાયેલા જૂજ કોર્પોરેટર વચ્ચે પણ એકતા નથી। વિપક્ષી નેતાનું પદ મેળવવા માટે ફરી એકવાર અંદરોઅંદર ખેંચતાણ શરૂ થઈ ગઈ। ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઇકબાલ શેખ અને અન્ય આગેવાનોએ વિપક્ષી નેતા બદલવા માટે સામાન્ય સભામાંથી વોકઆઉટ કર્યો। આ જૂથના સભ્યોની માંગ છે કે મોવડી મંડળે એક વર્ષ બાદ વિપક્ષી નેતા બદલાશે તેવું વચન આપ્યું હતું, ત્યારે હવે ઝડપથી વચન પર અમલ કરીને એમસીમાં વિપક્ષી નેતા બદલવામાં આવે। અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે જે પાર્ટીની પોલિસી છે, જે પાર્ટીએ લેખિતમાં આપ્યું હતું, એનું અમલ થશે, અમને 100% વિશ્વાસ છે। અને આવનારા સમયની અંદર અમારે શું કરવું, અમારા પ્રદેશના જે સિનિયર લીડરો છે એ અમને માર્ગદર્શન આપશે, એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું। એમસીમાં વિપક્ષના નેતા અને દાણી લીમડા વોર્ડના કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણે સામાન્ય સભામાંથી કોંગ્રેસના સભ્યોના વોકઆઉટને ચિંતાજનક ગણાવ્યો। આ સાથે જ કહ્યું કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને મળી ગેરશિસ્ત કરનારા આગેવાનો સામે પગલાં લેવાની રજૂઆત પણ કરવામાં આવશે। પર યદિ ઉન્હોને બિયોન્ડ ધ પાર્ટી લિમિટ જાકર એસી કોઈ બાત કી હોગી તો જરૂર પાર્ટી પ્લેટફોર્મ પે ઇસ મુદ્દે કો લાયા જાયેગા, હમારે નવનિયુક્ત અધ્યક્ષ શક્તિ સિંહજી કે સમક્ષ યે મુદ્દા રખા જાયેગા। और अश्योरिटी भी देते हैं यदि कोई उन्होंने पार्टी की लाइन को अनफॉलो कर यदि कुछ ऐसा बयान दिया हो तो पार्टी की तरफ से उनके लिए एक्शन भी लिया जाएगा। એમસી માં કોંગ્રેસના માંડ 24 કોર્પોરેટરો ચૂંટાયા છે, તેમાં પણ બે ફાંટા પડી ગયા છે। વિપક્ષના નેતા પદ માટે હવે સિનિયર સભ્યો રોટેશનનો અમલ કરવા માંગ કરી રહ્યા છે। વિપક્ષના નેતા પદ માટે ગોમતીપુરના ઇકબાલ શેખ, ચાંદખેડાના રાજશ્રી કેસરી સહિતના આગેવાનો રેસમાં ચાલી રહ્યા છે।